લોકડાઉનમાં નિયમોનો ભંગ કરતા લોકોને પગલે અંકલેશ્વર જેડીસીમાં અનેક રસ્તાઓ પોલીસ દ્વારા બંધ કરીને 144ની કલમ અને લોકડાઉનના નિયમોનો ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ તો કોરોના વાયરસને લઈને મહામારી ફેલાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યા છે અને તેના ભાગરૂપે હાલ તો અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઇડ એરિયા દ્વારા 4-5 જગ્યાની એન્ટ્રીઓ બંધ કરવામાં આવી છે. કોરોના વાયરસને સંક્રમિત થતા અટકાવવા માટે હાલ નોટિફાઇડ એરિયા દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા કેટલીક એન્ટ્રીઓ બંધ કરી દેવામાં આવી છે, જેમાં જીતાલી ગામ તરફ જતી એન્ટ્રી પોલીસે બંધ કરી દીધી છે. આયન એક્સચેન્જ પાસેની કંપની પાસેથી જતો જીઆઈડીસીથી અને સામેની સોસાયટીમાં જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કનુરિયા કેમિકલ કંપની નજીકથી જતો મીરાનગર તરફનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. નિરેશ ચોકડીથી પ્રતિન ચોકડીનો નીચેનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ જલધારા ચોકડી નજીકનો રસ્તો પણ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. આમ નોટિફાઇડ એરિયા અને પોલીસ દ્વારા આ રસ્તો બંધ કરીને આ અંગે કાયદાનો ભંગ કરનાર, લોકડાઉનના નિયમોનો ભંગ કરનાર અને 144ની કલમનો ભંગ કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગતરોજ પીઆઈ મંડોરા સાહેબના અધ્યક્ષતામાં એસોસિએશન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન નોટિફાઇડ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મંડોરા સાહેબનું સૂચન એવું હતું કે જીઆઈડીસીમાં અંદરની અંદર આવતા એન્ટ્રન્સ, અડધા એન્ટ્રન્સ તમે બંધ કરી દો, જેથી કરીને બહારથી આવતી પબ્લિકનું સ્કેનિંગ કરવું અમને ઇઝી પડે. તેને માટે નોટિફાઈડે ગઈકાલે પ્રતિન ઓવરબ્રિજનો નીચેનો સર્વિસ રોડ, જીઆઈડીસી પોલીસ સ્ટેશન, જીઆઈડીસીનું એન્ટ્રન્સ છે તે ઝલકમલનું એન્ટર ગેટ, પછી પાછળ આપણે જીતાલી ચોકડી, પછી આયન એક્સચેન્જ અને કનોરિયા ચોકડી, એવી 6 એન્ટ્રન્સ આપણે નોટિફાઈડવાળા બંધ કરવામાં આવ્યા છે, જેથી કરીને બહારથી આવતી પબ્લિકનું સ્કેનિંગ બરાબર થાય અને એસ્ટેટના અંદર રહેતા અને ઇન્ડસ્ટ્રીમાં આવતા માણસોનું બરાબર સ્કેનિંગ થાય એટલા માટે. અને આજે રોજ મોદી સાહેબે જે કીધું છે તે પ્રમાણે દરેક માણસ લોકહિતમાં ધ્યાન રાખી અને આ લોકડાઉનનું કડકપણે પાલન કરે તેવું, અને હું બધાને આશ્વાસન આપું છું અને બધા પણ તેનું પાલન કરે તેવી હું બધાને વિનંતી કરું છું. આભાર.